આજે આપણી સાથે છે રાજકોટની પ્રખ્યાત પવનપુત્ર ગરબી મંડળના આયોજક રઘુભાઈ બોલિયા. ચલો આપણે એમની સાથે વાત કરીએ કે આ ગરબી મંડળમાં ખાસ શું છે. નમસ્કાર. આગળથી કેટલા વર્ષ આગળની સ્થાપના 1990માં થઈ છે અને આ 30 વર્ષ સુધી ગયા છે. મુખ્ય રાસ્તો આગરબીનો મુખ્ય જો અગસ્તને જન્મપાસો હોય તો જન્મૂલ મહેસા રાક્ષસનો જે રાસ છે જે મહત્વ જન્મપાસો બહુ મહત્વનું છે. રાજકોટની અંદર તો નહીં પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને જે અમુક અલગ જિલ્લા છે, જૂનાગઢ જિલ્લો, રાજકોટ, ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને જામનગર જિલ્લો, ત્યાંથી પણ લોકો અહીં આ રાસ જોવા માટે પ્રેસેલ આવે છે અને અમને ફોન દ્વારા જાણ પૂછે છે કે ભાઈ તમારા પ્રખ્યાત રાસ છે ચાંદમૂન કે દિવસે છે. એ લોકો ફોન કરીને એના પરિવાર દ્વારા એ રાસ અહીં બેસે જોવા આવે છે. એ અમારે પવનપુત્ર ગરબી મંડળનું મુખ્ય જમાપાસ છે. એ રાસની અંદર અમે સતત અમારે ગરબી મંડળની બાળાઓ 45 દિવસ જન્મ ઉઠાવે છે. આપણે જન્માષ્ટમી પૂર્ણ થાય પછી સીધી અમારી ગરબીની પ્રેક્ટિસ ચાલુ થઈ જાય. એનું આજે અમારા કોરિયોગ્રાફરો છે જે જિગ્નેશભાઈ સુરાણી, સુનિલભાઈ વ્યાસ, જે અમારા તબલા વાદક રાજુભાઈ કાવડી, પછી વિજયભાઈ બેન્જો માસ્ટર અને મંજીરા વાદક અને અમારા કાળુભાઈ અને અમારા જે ગરબી મંડળના જે સ્વયંસેવકો છે એ રાસ કમ્પ્લેટ કોરિયોગ્રાફી કરવા માટે સતત 45 દિવસની જહેમત ઉઠાવે છે. ત્યારબાદ આ બધી વસ્તુ તૈયાર થાય છે. પછી એની અંદર અમે રિધમ બેસાડી, કોરિયોગ્રાફી બેસાડી, કમ્પ્લેટ ફિટ કરીને પછી અમે પહેલાં પ્રથમ વખત અહીં મૂકી છે રાસ. અને બધા અમારા જે હર વખતે અમે જે રાસ બનાવીએ છીએ બધા અમારા અલગ અલગ પ્રકારના જ રાસ હોય છે. જે નવા રાસ હોય છે આ વખતના મુખ્ય રાસો જે શિવતાંડવ નૃત્ય છે આખું એક જે આપણે કથક ઉપર આવે એ ઉપર અમારી બાળાઓને રાસ રમાડવામાં આવે છે. અને જે કથક જે રાસ કરવો જે બાળાઓ માટે જે રાસ લેવો બહુ કઠિન છે, છતાં પણ અમારા નિર્પક્ષ છે જિગ્નેશભાઈ સુરાણાએ એ સારી રીતે મઢી એ રાસ લોકો સમક્ષ અમે રજૂ કરી શક્યા છે. અને બીજો રાસ છે અમારો નવદુર્ગા રાસ. એ રાસે આખું જે આપણે મહારાષ્ટ્રની અંદર એનું આ છે, આપણા રાજકોટની અંદર નથી, પણ એ રાસ પણ અમે એ રજૂ કરી અને લોકોને એટલા પત્ર મુક્ત કરી દીધા છે કે લોકો એ 9 વાગ્યામાં બેસી જાય અમારી ગરબી જોવા, જે રાતના 2:30 વાગ્યા લગી પૂર્ણ થાય ત્યાં લગી એક પણ રાસ નિહાળા વગર અહીંથી પવનપુત્ર ગરબી મંડળમાંથી જાતા નથી. અમારે વચ્ચે મુખ્ય થોડુંક સુપ્રીમનું પણ ગાઈડલાઈનનું ધ્યાન રાખવું પડે એટલે અમે કુલ આવતી 2 ગ્રુપ જ કર્યા છે. કુલ મુખ્ય 29 બાળાઓ છે, 3 બાળાઓ સ્પેરમાં આવે, 32 બાળાઓ જે ક્યારેક સુધીમાં આવે ઓલું હોય 2 ગ્રુપ જ છે. અને એની માટે અમે જહેમત ઉઠાવીને તમામ રાસ રજૂ કર્યા છે. અને અમારા જે રાસ રજૂ થાય છે એ માતાજીનું કામ છે એટલે આમાં અહમ પ્રકારનું ન હોય, પણ અમે એટલું ચોક્કસ કહી શકીએ કે અમારા જે રાસ છે એ બીજી કોઈ ગરબી મંડળની બાળાઓ રમી ન શકે એટલું તો અમે તટસ્થથી કહી શકીએ. જે અમે મહેનતને જે ભોગ આપ્યો છે એક રાસની અંદર 14 થી 16 એક્શન આવતી હોય છે, જે આમ બાળા માટે એ મગજની અંદર ઉતારવું અને એ રજૂ કરવું અને એ બધું અઘરું છે. અમારે જે ટ્રેનિંગ માસ્ટર છે ને એ કથકની અને કે માસ્ટર ડિગ્રી છે જિગ્નેશભાઈ સુરાણી, એનું આપણે નામ પસંદ કર્યું છે શિવ તાંડવ નૃત્ય. એનું પોતાનું ઈને આપણે જય ગાભી એટલે પ્રેક્ટિસ અમારી ગરબીમાં આપે છે. 3 વર્ષ છે જિગ્નેશભાઈનું. અને તે તમામ જે કથક રાસ છે ને જે અમુક તાંડવ નૃત્ય છે, અમુક કથક છે, એ તમામ આઈટમ એમ બી છે. અને સતત 3 વર્ષથી એમને એનું પ્રોત્સાહન મળે છે. એનું સતત 3 વર્ષથી મેક્સિમમ 1 મહિનો અમારી પાસે ટ્રાય આપે. ગાયન માટે અમારે સવાલ આપે છે દિલીપભાઈ ભારોટ. ઈચ્છાબેન જે આખરે અમારે નવા ગાયક છે, જૂના ગાયક અમારા સરેશભાઈ પીઠમાં દિલીપભાઈ ભારોટ એ મુખ્ય ગાયક છે. અને આ વખતે અમારે લેડીઝ એક વધારે ના રહેતા હોય કારણ કે અમારું જે ઓડિયન્સની જે કાંઈ ક્રેઝ છે વધતો જાય. એના માટે અમુક રાસમાં અલગ અલગ બહેનોને લગતું આવતું હોય તો એના માટે અમારે બહેનોને હું ઘરમાં રજૂ કરવા માટે ગયા વર્ષે અમને ઘણી કમેશ આવી કે મેં એકાદ બહેનોને તરફ પણ ગાવામાં રાખ્યો એટલે આ વખતે બહેનોને પણ અમે રાખવા છે. એના અમુક એવા ગરબા 4-5 હોય, 4-5 ગરબા આ લોકોને મેક્સિમમ હોય તો અમે 12 ગ્રુપથી રજૂ કરીએ છીએ. પ્રેક્ષકો મેક્સિમમ 5 થી 6 હજાર રોજ હોય છે. અને એ આપણે જો હું તો તમને ટીવી મીડિયા દ્વારા જણાવું છું કે તમને શક્ય હોય તો રાતના 11 વાગે આવજો. તમારા ચોકમાં મારી પાસે આવું તો 15 મિનિટ તો મારા પાસે પહોંચી જશે. એટલું આખો ચોક પૂરેપૂરો ભરેલો હોય છે. આયોજન બાબતે મુખ્ય બાબત એ છે અમારા જે ગરબી મંડળની અંદર જે 40 જણાની ટીમ છે અમે એને એક બોર્ડર રેન્જ આપી દીધેલી છે કે તમારે આ સમિતિમાં કામ કરવાનું, તમારા વ્યવસ્થામાં ધ્યાન આપવાનું,
તમારે અહીંથી અંદર વ્યસ્તનો મુખ્ય મહેમાનો કેવી રીતના આવે છે, એના સ્ટેટ પાસે કેવી રીતના લેવા, એના આમંત્રણ પત્રિકાઓ આપેલી હોય, આમંત્રણ પત્રિકાઓ દ્વારા અમારો જે કોઈક ઉપર મુખ્ય કાર્યકર્તા હોય તે ઠેઠ અમારા સ્ટેટ પાસે લઈ આવે, અને આવડું મોટું વાતાવરણ છતાં પણ આગળ સાચો છે માતાજીનું પવનપુત્ર દાદાનું. હજી અમારા 20 વર્ષની અંદર એક પણ એવો બનાવ નથી બનેલો કે જે અમારે પવનપુત્ર ગરબી મંડળને કલંકિત કરે. આજે ટીમમાં મુખ્ય બોલવામાં આવે છે, હું રઘુભાઈ બોલીએ છું પ્રમુખ તરીકે, આર કાળુભાઈ પુરાણા છે, સંજયભાઈ ભંડેરી છે, તેજસભાઈ રાઠોડ છે, નરેશભાઈ વાઢેર છે, પછી કિશોરભાઈ ઠાકર છે, દિલીપભાઈ ખોરજા છે, પછી મયુરભાઈ અને બાપભાઈ, એવા ઘણા મારા એવા આખો ટીમ છે, 45 જણા ટીમ છે. તમામ એ લોકો જહેમત અને રાત દિવસ મહેનત કરી આ અથક પરિશ્રમ બાદ આ વસ્તુ અમે તૈયાર કરી. અમારા આ વખતે કુલ 24 રાસ તૈયાર થયા છે, એમાંથી મેક્સિમમ અમે 20 રાસ તૈયાર કરેલા છે. આજના જે 2 રાસ મુખ્ય રાસ હજી બાકી છે એ અમે આજ રજૂ કરવાના છે, અને જે દિવસે અમારો ચંદમુંડ રાસ હોય મેક્સિમમ એ રાસ 1.5 કલાક ચાલે છે. 9 દિવસમાં ચંદમુંડ રાસ 3 વાર આવે, પછી હજી મુખ્ય રાસ છે એટલે રોજ આવે છે. આમ તો પછી અમારી નવી જ કૃતિ હોય છે, અમે જૂની કૃતિ રાખતા જ નથી. એ એક અમારી ગરીબ મંડળની જમા પાસું છે, જે ગયા વર્ષે રાસ બેના હોય એ માત્ર ચંદમુંડ એક અમારો રાસ પેટન રાસ છે, એટલા લોકલાગણીને માન આપીને રાસ અમારે હર વખતે રજૂ કરવો પડે છે. નકા આ વખતે રાસ કરવાના નતા, પણ એવી લોકલાગણી અને પ્રચંડ બધેનું આવે દબાણ એવું કે તમે એ રાસ રજૂ કરો. બાકી બધા અમારા હર વર્ષે અમારા અલગ અલગ રાસ એક તો મારો એક ધાર્મિક મારો વિષય છે, એટલે મને એ પ્રકારનું એવું લાગે કે ભાઈ હાલમાં જે સંસ્કૃતિ છે જે લુપ્ત થઈ રહી છે, તો હવે અત્યારની યુવા પેઢીને એમાં અંદર કેમ આપણે ડેવલપમેન્ટ કરીને અંદર કેમ આવા ડાયવર્સ થઈને અંદર ઇન્ટર કરવા, એટલે એ માટે એમાં એ પ્રકારના નવી કૃતિઓ અંદર એમાં થોડુંક અમારો પણ નેચરની અંદર રિપોર્ટ કરી છે, થોડુંક સાહિત્યમાંથી બધું કે આજની યુવા પેઢી કઈ તરફ થઈ રહી છે, આપણે એને નાગરિકતામાં કઈ તરફ વાળવી અમારો પ્રયત્ન કરેલા અર્થક એ રહે છે. એ પ્રકારની કૃતિઓ લઈને હવે યુવા વર્ગને પણ અહીં એવા અંદર ખેતી છે કે એનો પણ પ્રેક્ષક ગણ એવડો બધો હોય છે. નાની નાની દીકરીઓ, મારી યુવાન દીકરીઓ અને યુવાન વર્ગો એ પણ અમારી ગરબીમાં એટલો અમને પ્રાધાન્ય આપે છે.